दर्शक मित्रों, डेली बोडेली न्यूज में आपनो हार्दिक स्वागत करू छू। हूँ मईद्दीन खत्री। छोटा उदयपुर लोकल क्राइम ब्रांचे 26 मोटरसाइकल साथे मध्य प्रदेश ना 7 आरोपी ने झड़पी पाड़ी छे। राज्यना विविध जिल्लाओं में तेमज शहरों में चोरी करी न जीवा भावे वेची काढती आ टोळकी ने छोटा उदयपुर क्राइम ब्रांचे झड़पी पाड़ी छे। समग्र घटना में मुख्य सूत्रधार सहित 7 आरोपी ने छोटा उदयपुर लोकल क्राइम ब्रांचे झड़पी पाड़ी छे। सूरत, कामरेज, अंकलेश्वर, बोडेली, व्यारा जेवा विस्तारों में मोटरसाइकल चोरी थवानी घटना में आ संडोवेल 7 आरोपी ने छोटा उदयपुर लोकल क्राइम ब्रांचे झड़पी पाड़ी छे। जारे छोटा उदयपुर एसपी धर्मेंद्र शर्मा साथे बात करीशु, तेओ शुं कही रह्या छे आ घटना अंगे। બોલ સર। આપણો જિલ્લા જે છે એ સરહદી જિલ્લા છે, એના કારણે સરહદી પારના જે માણસો છે એ અવારનવાર લાભ લઈને આપણા જિલ્લામાંથી અને બાજુના જિલ્લાઓમાંથી ખૂબ જ બાઇક ચોરી કરી રહ્યા છે। એના કારણે અમે ગયા મહિના પણ એક બાઇક ચોરીનો ગેંગ જે પકડ્યું હતું, અત્યારે પણ એક ગેંગ પકડવામાં આપણી ટીમને સફળતા મળી છે। એમાં અમે એલસીબીની ટીમ અને બીજી જે આપણે જિલ્લાની પોલીસની ટીમ છે, ડીવાયએસપી છોટા ઉદેપુર ડિવિઝન, એ બધાને એક મોટી ટીમ લઈને ત્યાં મોકલવામાં આવેલ હતા। એ લોકોએ ત્યાં જઈને ચોરોની તપાસ કરી અને જે બાઇક છે ત્યાંથી 26 બાઇક મળી ગઈ। એ 26 બાઇક જુદા જુદા જિલ્લાઓની છે, સુરતની છે, વડોદરાની છે, તો એ આપણે છોટા ઉદેપુર જિલ્લાની પણ 3 બાઇકો મળી આવે। એ એક આપણે માટે એક મોટી સફળતા કહેવાય, કેમકે અહીંયાથી દર મહિના લગભગ 15 જેટલી બાઇકો ચોરી થઈ રહી છે, અને એ બાઇકોને લાવીએ તો પછી ચોરોનો જે છે ઉત્સાહ ઘટશે, અને એ લોકો જે અત્યારે ચોરી કરીને પછી એને પકડીએ અને પછી એને સામે જે કાયદેસરની કાર્યવાહી થશે તો એ લોકોને પણ બાઇક ચોરી કરતા એટલે ભીખ લાગશે। અને અત્યારે એ જે કામ થયું છે એમાં 13 જેટલા ગુનાઓ શોધવામાં આવેલ છે, 26 જેટલી બાઇકો રિકવર થઈ છે, અને જે મોટા આરોપીઓ છે એમાં સૌથી મોટા જે આરોપી છે સુરેશભાઈ કલેશ, એ છે એ ઘણી બીજી ચોરીઓ મેં અત્યાર સુધીમાં એના પાસેથી 6 એટલે ગુનાઓમાં એનું નામ ખુલેલ છે, અને એ સૂત્રધાર જેવું માણસ કહેવાય જે બધા માણસોને અહીંયા લાવે છે, પછી રેકી કરે છે, પછી એને પછી ચોરી કરીને બાઇકો અમારા વિસ્તારમાંથી લઈ જાય છે। તો એ આપણી પોલીસે કામગીરી કરી છે, હવે એવી કામગીરી આપણે કરતા રહીશું, અને લોકોને પણ આપણી પોલીસ ઉપર વિશ્વાસ આપશે કે અમે પણ બાઇક શોધીને અને જે છે એ લોકોનો જે મુદ્દામાલ જાય છે એ લોકોને બહુ તકલીફ પડે છે, 40,000-50,000 રૂપિયાની એની બાઇક ચોરાઈ જાય તો એને પરત આપી શકીએ આપણે। ટોટલ આમાં આપની આસપાસના મહત્વના સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો।